તાજેતરમાં પૂર્ણ થયેલ બાર સાયન્સની પરીક્ષામાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કળમદ ગામની વિશ્વકર્મા સમાજની દીકરી પ્રિયંકા પરમાર, જે વિજ્ઞાન પ્રવાહમાં બાર સાયન્સમાં વગર ટ્યુશન ક્લાસીસ કે અન્ય કોઈ પણ સુવિધા વગર 99.9 PR સાથે ઉત્તીર્ણ થઈ તેના ગામ, કુટુંબ, સમાજ અને સાથે માતા પિતાનું નામ રોશન કર્યું. પ્રિયંકા અભ્યાસની સાથે સાથે ઘરના દરેક કામ કરી પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. તેના પિતા દિનેશભાઈ ખેતીની સાથે લુહારી કામ કરે છે ને ગ્રામ્ય જીવનમાં નળિયાવાળા મકાનમાં અપૂરતી સગવડ સાથે ઘરના દરેક કામ કરતા કરતા પ્રિયંકાએ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું કે ભણવા માટે કોઈ સગવડ કે શહેરની જરૂર નથી પડતી, બસ અથાક મહેનત, પરિશ્રમ અને યોગ્ય સંસ્કારની જરૂર પડે છે. આવો મળીએ પ્રિયંકાને. તમારું નામ? પરમાર પ્રિયંકા. દિનેશભાઈ. રહેઠાણ? મૂળી તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ કળમદ. કઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો? ન્યુએરા વિવેકાનંદ સાયન્સ સ્કૂલ, હળવદ. કેટલા માર્ક્સ સાથે પાસ થયા? 99.9 PR. જેના પાછળનું રહસ્ય મારા પેરેન્ટ્સ, મારા મમ્મી પપ્પા કે જેમણે મને બહુ સપોર્ટ કર્યો અને ભણવા માટેનું પ્રોત્સાહન આપ્યું, મારી સ્કૂલ કે જેણે મને આટલું સારું શિક્ષણ આપ્યું, અને મારો પરિવાર, એમને મને બહુ સપોર્ટ કર્યો કે જેનાથી હું આટલી આગળ વધી શકું. શું કરે છે તમારા માતા પિતા? જે પપ્પા ખેતી કરે છે અને લુહારી કામ પણ કરે છે, તિજોરી કબાટ બનાવે છે. તમારા મધર? ઘર કામ કરે છે. ઘરમાં કેટલા સભ્યો તમારા? અમે 4, મમ્મી પપ્પા, હું અને ભાઈ. આટલું સારું રિઝલ્ટ મળ્યું, હવે આગળ શું કરવાની ઈચ્છા? જે હવે તો આગળ MBBS અથવા તો BDS જવાની ઈચ્છા છે, કેમ કે મારા પપ્પાનું એક સપનું હતું કે હું ડૉક્ટર બનું અને હું સપનું પૂરું કરવા માગું છું, એટલે MBBS કરવાની ઈચ્છા છે. આગળ તમારું જે ધ્યેય છે કે MBBS બનશો, તમે શાના કારણે તમારો ગોલ એ છે કે તમે MBBS બનીને શું કરશો? MBBS બની દેશની અને મારા વિશ્વકર્મા સમાજની, મારા ગામની, બસ ભારતની સેવા કરીશ, એ જ મારું ધ્યેય છે. કે કોઈ આમ બીમાર ન રહેવું જોઈએ, બધાને સારી ફેસિલિટી મળવી જોઈએ, બસ દેશની સેવા કરવી, એ જ ધ્યેય છે. ખૂબ જ સરસ. આપણે મળ્યા પ્રિયંકા દિનેશભાઈ પરમાર, કે જે આટલા સારા માર્ક્સે, કોઈ જ ટ્યુશન નહીં, કોઈ જ સાથ સગવડ કશું જ નહીં, અપૂરતી સગવડ, અપૂરતી સહાયતા વગર આટલા સરસ માર્ક્સે પાસ થયા, કે જે પોતાના સમાજ, પોતાના ગામ, પોતાના મા બાપ બધાનું એ આજે સર જે છે એ ખૂબ જ ઊંચું કર્યું છે, કે જેની મહેનત આજે એના મા બાપની મહેનત ખૂબ જ રંગ લાવી છે. અને અને આ જોઈને બીજા ઘણા બધા સમાજના અને બીજા ઘણા બધા વર્ગના વિદ્યાર્થીઓને એના ઉપરથી શીખવા મળે છે, એને પ્રેરણા મળે છે કે સુખ સગવડ મળે તો જ અભ્યાસમાં આટલા સારા ટકા મળે એ જરૂરી હોતું નથી. આટલા સારા ટકા મેળવવા માટે એની મહેનત જે છે, એનું ધ્યેય જે છે, એની લગન જે છે, એનાથી જ સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. પ્રિયંકાએ ખૂબ મહેનત કરેલી. તે 7 ભણતી ત્યારેથી તેને અમને ખૂબ કામ કરતા જોયેલા. તેને એવું નક્કી કરેલું કે ખૂબ આગળ વધીને MBBS કરીને ડૉક્ટર બનીને તમને મહેનત નહીં કરવા દઉં. 10 તે 97.98 PR લાવી અને કોઈ પણ પૈસા વગર ફ્રીમાં સારી સ્કૂલમાં એડમિશન મેળવ્યું છે અને અમને કોઈ પણ પૈસાનો ખર્ચો કરવા દીધો નથી. એને એવી ઈચ્છા હતી કે મારા મમ્મી પપ્પાનું નામ ઉજળું કરી દેખાડું અને ખૂબ આગળ વધી અને સમાજ સેવા કરું અને કુટુંબનું નામ પણ આગળ વધારું. અને તેને જાતે જ 7-8 કલાક વાંચતી, રજાઈઓમાં ઘરે આવે તો ઘરકામ પણ છોડતી નહોતી, ઘરકામ પૂરું જ કરતી હતી, ઘરે એને મમ્મીને પણ મદદ કરતી હતી. છતાંય તે આવા સારા ટકા લાવી અને એને સમાજ અને અમારું નામ રોશન કર્યું છે.